ત્યારે ખેડૂતોને આ ભેટ આપે છે મુખ્યમંત્રી કિસાન યોજના હેઠળ મુખ્યમંત્રી આ મોટી જાહેરાત કરી છે સીધા જ રાજકોટ રાજકોટથી સંવાદદાતા રક્ષિત પંડ્યા જોડાયા છે રક્ષિત મોટી જાહેરાત ખેડૂતો જે આશા રાખીને બેઠા હતા આ મુખ્યમંત્રી કિસાન યોજના હેઠળ આ જાહેરાત તો કરી છે શું કહી રહ્યા છે ખેડૂતો લોકોની શું પ્રતિક્રિયા મળી રહી છે આ બાબતે ચોક્કસથી મિહિર આજરોજ મુખ્યમંત્રી દ્વારા જે રીતે જાહેરાત કરવામાં આવી છે અને મુખ્યમંત્રી દ્વારા જે નવી જાહેરાત કરાઈ છે તેનાથી ખેડૂતો ખુશ છે કે નહીં તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. રાજકોટથી આપણી સાથે ખેડૂતો જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ. આજે જે રીતે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે અને જે ઘણી બધી નવી યોજનાની અંદરની જે જાહેરાત છે અને જે ખેડૂતોને 56 લાખ જેટલા ખેડૂતોને ફાયદો થશે તેવું ગુજરાતના મુખ્યમંત્રીનું કહેવું છે. આપ એક ખેડૂત છો, જે આજની જાહેરાત છે તેનાથી આપ ખુશ છો ના ખુશ છો? અમે આ જાહેરાતથી સાવ ના ખુશ છીએ, કારણ કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે સરકારને ખેડૂત યાદ આવે છે. આની પહેલાં પણ કેટલી યોજનાઓના વાયદા કર્યા છે, નવી યોજનાઓ જૂની થાય છે એમાં ખેડૂતોને કંઈ મળતું નથી. પહેલીવાર સરકારે સ્વામિનાથન આયોગનો વાત કરીને સીટુની પદ્ધતિથી ખેડૂતોને ટેકાના ભાવ 1.5 ગણા ભાવ આપવાનું નક્કી કર્યું હતું, એ યોજનાની પણ અમલવાર થઈ નથી. તો આમાં વિચાર કરો તમે કે જે લોકોને કૃષિનો ક નથી ખબર, એ કૃષિ મંત્રી બનીને બેઠા છે તો એ ખેડૂતોની સંવેદના ક્યાંથી જાણશે? આજે કોઈ પણ ખેડૂતને કંઈ પણ મળતું નથી, ખાલી જાહેરાતના નામે ચૂંટણીની લોલીપોપ મળી રહી છે એવું મારું માનવું છે. ચોક્કસથી હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય અને ખાસ કરીને પ્રીમિયમ છે તે નહીં ભરવાનું રહે તેવું પણ કહેવામાં આવ્યું છે અને જો 48 કલાકની અંદર દક્ષિણ ગુજરાતને બાદ કરતાં અન્ય જિલ્લાઓની અંદર 25 ઇંચ જેટલો વરસાદ પડશે તો તેને અતિવૃષ્ટિમાં ગણવાની પણ જાહેરાત કરી છે. જે રીતે જાહેરાત કરવામાં આવી રહી છે મુખ્યમંત્રી કહી રહ્યા છે કે આ તમામ લગભગ ગુજરાતના 56 લાખ ખેડૂતોને ફાયદો થશે. આપ એક ખેડૂત છો, શું પરિસ્થિતિ છે અને ખરેખર આજે હેક્ટર દીઠ એટલે કે 20,000 અને વધુને વધુ 1 લાખ રૂપિયા મળી શકે છે તો આ યોગ્ય છે કે નથી? હું આપના માધ્યમથી આ સરકારને એ કહેવા માગું છું કે તમે આ તમારી આંકડાની માયાજાળ મૂકીએ અને ગુજરાતનો ખેડૂત અભણ છે, દેશનો ખેડૂત અભણ છે અને આ તમારી આંકડાની માયાજાળ, તમારી આંકડાની રમત સમજતો નથી કંઈ. તમારે ભૂતકાળની અંદર ખેડૂતોને તમે આપેલા વચનો તમે ભૂલી ગયા છો. તમે અગાઉ પણ તમારા મેનિફેસ્ટોની અંદર જાહેર કરેલું હતું કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરશું, ખેડૂતોને પાકનો વીમો આપીશું. અત્યારે ખેડૂતો પાક વીમા માટે રજડી રહ્યા છે અને પોતાનું દેવું માફ થાય એ માટે રજડી રહ્યા છે. તો નવી યોજનાઓ આપ પછી આપશો, પહેલાં આપે જૂની યોજનાઓ આપેલી છે તે પૂરી કરો એવું હું સરકારને સ્પષ્ટ કહેવા માગું છું. ચોક્કસથી જૂની યોજના છે તેમની અમલવારી કરવાની માંગ છે, આપ શું કરી રહ્યા છો? જે રીતે આજે સરકારે જાહેરાત કરી કઈ રીતે જોયું? એ સરકારે જાહેરાત કરી મને તો લાગે છે ચૂંટણીલક્ષી જ છે. ખેડૂતોનો દર વખતે કોઈ પણ પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, ખેડૂતોનો ઉપયોગ એક વોટ બેંક તરીકે જ કર્યો છે હંમેશા. ખેડૂતોને હવે પોતે જાગૃત થવાની જરૂર છે, કોઈ પક્ષ ઉપર કે ભાજપ હોય કે કોંગ્રેસ તેની ઉપર દારોમદાર રાખવાની જરૂર નથી. ખેડૂતને અત્યારે એ જોવે છે પોતે, અતિવૃષ્ટિ પડે તો પણ ખેડૂત પીલાય છે, દુકાળ પડે તો પણ ખેડૂત હેરાન થાય છે. મને આમાં લાગતું નથી કે ખેડૂતનું કોઈ હિત હોય. હેક્ટર દીઠ 20,000 રૂપિયાનું જો નુકસાની સરકાર આપે તો તે યોગ્ય છે કે તે ઓછી છે? ખેડૂત આત્મહત્યા જે કોઈ પણ હોય, અતિવૃષ્ટિ પડે તો પણ, દુકાળ પડે તો પણ ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે. સરકારે અત્યારે ખેડૂતનું હિતનું જોયું નથી. મને નથી લાગતું કે આમ હેક્ટર દીઠ 20,000માં ખેડૂતને કોઈ ફાયદો થાય. ચોક્કસથી તો જે રીતે સરકાર તરફથી જે જાહેરાત કરવામાં આવી છે તેનાથી ક્યાંક રાજકોટના ખેડૂતો નાખુશ હોય તેવું લાગી રહ્યું છે અને ખાસ કરીને જે રીતે જેટલી પણ જાહેરાત કરવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક ચૂંટણી લક્ષે અને ક્યાંક લોલીપોપ સમાન હોય તેવું પણ રાજકોટના ખેડૂતો કહી રહ્યા છે. અને સાથે જે રીતે 20,000 રૂપિયા જે હેક્ટર દીઠનું જે નુકસાની આપવાની જે વાત કરી છે અને તેમાં જે સહાયની વાત કરી છે તે પણ અપૂરતી હોવાનું રાજકોટના ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર 56 લાખ જેટલા ખેડૂતોને આનો ફાયદો થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટના ખેડૂતો છે તે આની અંદર નાખુશ જરૂર જોવા મળી રહ્યા છે. જીમી બિલકુલ રક્ષિત, આભાર આપનો આ ખેડૂતો સાથે વાતચીત કરવા બદલ. તો ખેડૂતોને આ મોટી ભેટ મળી છે, પરંતુ જે રાજકોટના ખેડૂતો છે ખેડૂતો કહી રહ્યા છે કે તેમને આમાં લાભ નથી દેખાતો. ખેડૂતોને મોટી ભેટ શું છે તેની મોટી વાતો આપના સુધી પહોંચાડી દઈએ. આ વર્ષ માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે, જે અંતર્ગત જો વાત કરવામાં આવે અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને માવઠાથી જે કમોસમી વરસાદ થાય છે આના કારણે જે નુકસાન થાય છે તે સ્થિતિમાં ખેડૂતોને સીધો લાભ મળશે.
साथ ज योजना राज्यना तमाम खेडूतो ने लाभ मळशे। सीमांत खेडूतो होय, मोटा खेडूतो होय, कोईपण खेडूतो होय, 56 लाख जेटला खेडूतो आ योजना हेठळ आवरी लेवामां आवशे। सरकारे पाक वीमानो पर्याय खेडूतोने आप्यो होवानी वात मुख्यमंत्रीए करी छे। खेडूतोने हवे आ योजना माटे प्रीमियम नहीं भरवू पड़े, परंतु आ एक ज वर्ष माटेनी योजना छे, परंतु एक वर्ष माटे पण कोई खेडूते प्रीमियम नहीं भरवू पड़े। सरकार अने खेडूतोने आ वर्षे कोई ज प्रीमियम नहीं भरवू पड़े। तो आ साथ समाचारों में हाल बस आटलू ज। वधु केटलीक अपडेट साथ थोड़ा समय में ज सहयोगी ख्याति आपनी साथ जोड़ाशे। आप जोता रहो गुजरात ने नंबर वन न्यूज चैनल जी 24 कलाक।